મારું નામ અશોક જોશી છે. હું જામનગર મહાનગરપાલિકામાં જુનિયર એન્જિનિયર છું, સિવિલ એન્જિનિયર, અને ઋતુ અને વત્સલ બંને આ સેમિનારમાં ભાગ લઈ ચૂક્યા છે. મારે ખાસ મિત્રો એ વાત કહેવાની છે કે આ 21મી સદી છે એ વિચારોના યુદ્ધની ભૂમિ છે, વિચારિક યુદ્ધ ચાલી રહ્યું છે. એવા સંજોગોમાં 1 થી 9 ધોરણ સુધી મારા બાળકોને જે કંઈ પણ સપોર્ટ આપ્યો છે, સપોર્ટિંગ સિસ્ટમ રહી છે, એ મારી બેટર ઓફ રહી છે. જે મોટાભાગના વિદ્યાર્થીઓ જે તેજસ્વી છે એની પાછળ કોઈ એકનો ફાળો હોય છે એ મારે ખાસ ઉલ્લેખ કરવાનો હતો. અને જ્યારે વિદ્યાર્થીઓને યોગ્ય સમયે યોગ્ય ઇનપુટ્સ આપવામાં આવે તો એ ડેવલપ થઈ જાય. એટલે મારી ડોટર 12th સ્ટાન્ડર્ડમાં છે અને વત્સલ છે 6th સ્ટાન્ડર્ડમાં. એવા સંજોગોમાં જ્યારે એની ઇન્ટરેસ્ટ પણ ચાલુ હતી, તેમ છતાં તે બંને આ સેમિનારમાં ભાગ લેવા માટે તૈયાર રહ્યા અને એનામાં જે ડેવલપમેન્ટ આવ્યું છે એના માટે હું ધર્મેશ્વરનો ખૂબ ખૂબ આભારી છું. અને ધર્મેશ્વર માટે હું ભગવાન કૃષ્ણની સાથે સરખાવવા માગું છું, કારણ કે મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન લડવા માટે તૈયાર થયો હતો ત્યારે એની માનસિક સ્થિતિ સગાવાલાને જોઈ અને મુખમ ચ પરિશિષ્યતિ સિદ્ધંતિમમ ગાત્રાણી એમ કહી અને એણે હથિયાર હેઠા મૂકી દીધેલા કે આ મારા સગાવાલાને હું મારી શકું. ત્યારે ભગવાન કૃષ્ણે 700 શ્લોકમાં જે કંઈ પણ એમને આપ્યું છે, જે કંઈ પણ એ બરાબર સમજ્યા પછી એ જ અર્જુન કરીશે વચનમ તવ કહી અને ગાંડીવનો ટંકાર કરે છે. મિત્રો, આ જ આપણે કરવાનું છે અને એ કામ અત્યારે ધર્મેશ્વરની ટીમ કરી રહી છે, એનો મને ખૂબ આનંદ છે. તો અને ફરી ફરી એ જામનગરના જ છે, જામનગર આવતા રહે અને આવા કાર્યક્રમો આપતા રહે એવી શુભેચ્છા. થેન્ક યુ ઓલ. થેન્ક યુ વેરી મચ.